તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ભારતની મુલાકાતે છે ત્યારે તેઓ ચીનને પહોંચ્યા છે અને તેમની સાથે વાતચીતનો દોર શરૂ થઈ ચૂક્યા છે. શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે ચેન્નાઈમાં તેઓ અત્યારે હાલ મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને જે જગ્યાએ અત્યારે હાલ તેઓ ઉપસ્થિત છે તે જગ્યાને પણ નિહાળી રહ્યા છે. ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ 6 કલાકના કાર્યક્રમમાં મોદી સાથે 40 મિનિટ વન ટુ વન મીટિંગ પણ થશે. અત્યારે હાલ શી જિનપિંગ જ્યારે ભારતની મુલાકાતે છે ત્યારે વડાપ્રધાન મોદી સાથે તેમની બીજી અનૌપચારિક બેઠક થશે અને તે માટે ચીનના રાષ્ટ્રપતિ આજે ચેન્નાઈ પહોંચી ચૂક્યા છે અને સાથે જ તેઓ અંદાજિત 6 કલાક તેમનો મુલાકાતનો કાર્યક્રમ ચાલશે. 40 મિનિટ સુધી વન ટુ વન મીટિંગ પણ થશે. ભારત ચીન વચ્ચે આ વખતે ઇન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થવા જઈ રહી છે. અહીં વડાપ્રધાન મોદી શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવશે. ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે. જોકે આ ઇન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં નહીં આવે, કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં. જોકે પીએમ મોદીએ નિવેદન આપ્યું છે કે ભારત અને ચીનના જે સંબંધો છે તે મજબૂત થશે. વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું હતું કે આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં અત્યારે બંને નેતા વચ્ચે મુલાકાત ચાલી રહી છે અને આ સાથે જ ઐતિહાસિક મહાબલીપુરમમાં તેઓ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તેમાં સામેલ પણ થશે. અને મહાબલીપુરમ ચેન્નાઈથી 5000 જવાન તૈનાત પણ કરવામાં આવ્યા છે. રસ્તા અને કાર્યક્રમના સ્થળ પર 800 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે દરિયા કિનારાથી થોડે દૂર યુદ્ધ સબમરીન પણ તૈનાત કરવામાં આવી છે. જો કે પીએમ મોદીએ ચીની ભાષામાં ટ્વીટ કર્યું હતું. શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલા વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચી ચૂક્યા છે અને શી જિનપિંગ પણ પહોંચી ગયા છે. 3 ભાષામાં તેમણે ટ્વીટ કર્યું હતું. પીએમએ ચીની, તામિલ અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને તેઓની ખુશી પણ વ્યક્ત કરી હતી અને સાથે જ તેમણે શી જિનપિંગનું ઉત્સાહભેર સ્વાગત પણ કર્યું હતું. એરપોર્ટને ફળ અને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. બાળકોએ પણ અનોખું સ્વાગત કર્યું હતું અને વિશેષ તૈયારી કરવામાં આવી હતી. એરપોર્ટને પારંપરિક રીતે કેળના પત્તા, ફળફૂળ અને માળાઓથી સજાવવામાં આવ્યું હતું. સ્વાગત કરવા માટે 2000 સ્કૂલના વિદ્યાર્થીઓ જિનપિંગનું માસ્ક પહેરીને અંગ્રેજીમાં વેલકમની ડિઝાઇન પણ બનાવી હતી. જ્યાંથી જિનપિંગ પસાર થવાના હતા ત્યાં ભારત અને ચીનના ઝંડા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આપને આજનો કાર્યક્રમ જણાવી દઈએ તો વડાપ્રધાન મોદીનું ચેન્નાઈના એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન થયું ત્યારબાદ મહાબલીપુરમ એરપોર્ટ પર હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન પહોંચ્યા હતા. ચીની રાષ્ટ્રપતિએ શી જિનપિંગનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન થયું ત્યારબાદ ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર અન્ય કોઈ ફ્લાઇટ તે દરમિયાન ઉડાન નહોતી ભરી. સુરક્ષાના કારણોસર આ કરવામાં આવ્યું હતું. ચીની રાષ્ટ્રપતિ
एरपोर्ट थी आईटीसी ग्रांड माटे रवाना थया हता अने आराम कर्या बाद जिनपिंग अत्यारे महाबलीपुरम माटे पहोंच्या छे अने महाबलीपुरम पहोंचीने अत्यारे तेओ अर्जुन तपस्याना स्थळ पंचरथ मल्लपुरम शोरेना मंदिरनुं मुलाकात पण करी रह्या छे अने आ दरमियान वडाप्रधान मोदी पण तेमनी साथे छे। 6 कलाके सांस्कृतिक कार्यक्रममां तेओ उपस्थित रहेशे અને 6:45 થી 8 કલાક સુધી વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ડિનર પણ કરશે, જ્યારે આવતીકાલે ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત થશે સવારે 10 થી 10:40 દરમિયાન અને 10:50 થી 11:40 દરમિયાન ભારત અને ચીન વચ્ચેના જે ડેલિગેશન લેવલના લોકો છે તેમની વાતચીતના દોર આગળ વધશે અને ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થાપન કરવામાં આવી છે। વડાપ્રધાન મોદી ત્યારબાદ બપોરે 2 કલાકે દિલ્હી આવવા રવાના થશે અને રાષ્ટ્રપતિ ચીનના શી જિનપિંગ ચીન માટે રવાના થશે। અત્યારે તેઓ મહાબલીપુરમ પહોંચ્યા છે, અર્જુન તપસ્યાના સ્થળ પંચરથ મલ્લપુરમ શોરેના મંદિરની મુલાકાત કરી રહ્યા છે અને આ દરમિયાન વડાપ્રધાન મોદી તેમની સાથે દરેક સ્થળે પહોંચી રહ્યા છે, ઐતિહાસિક મહત્વ પણ કહી રહ્યા છે, વિશેષતાઓ પણ જણાવી રહ્યા છે અને બંને વચ્ચે વાતચીતના દોર પણ યથાવત છે। તેમની સાથે તેમનો કાફલો પણ અત્યારે હાલ ઉપસ્થિત છે। જો કે ચીનનો મહાબલીપુરમ સાથે ઐતિહાસિક સંબંધ છે। તમિલનાડુમાં બંગાળની ખાડીના કાંઠે આવેલા મહાબલીપુરમ શહેર ચેન્નાઈથી અંદાજે 60 કિલોમીટર દૂર છે અને પુરાતત્વવિદ એસ રાજવેલુના જણાવ્યા મુજબ તેની સ્થાપના ધાર્મિક ઉદ્દેશથી 7મી સદીમાં પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મને કરાવી હતી। નરસિંહ માલ્લમની ઉપાધિ ધારણ કરી હતી, એટલા માટે જ તેને મામલ્લપુરમના નામે ઓળખવામાં આવે છે। આ શોધ દરમિયાન ચીન, પારસ અને રોમના પ્રાચીન સિક્કા મોટી સંખ્યામાં મળી આવ્યા હતા અને પ્રાચીન બંદર સાથે મહાબલીપુરમનો લગભગ 2000 વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ છે। અત્યારે હાલ પીએમ મોદી સાથે ચીન રાષ્ટ્રપતિ મહાબલીપુરમ પહોંચ્યા છે, અર્જુન તપસ્યાને સ્થળ પંચરથ મલ્લપુરમ શોરેના મંદિરની મુલાકાત કરી રહ્યા છે અને તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે અને સાથે જ તેઓ તમામ જે ઐતિહાસિક સ્થળો છે તેને જે રચના છે તેના વિશે કહી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને તમામ વિગતો પણ પીએમ મોદી ચીન રાષ્ટ્રપતિ સાથે શેર કરી રહ્યા છે। એક બાજુ જ્યારે અનૌપચારિક મુલાકાત કહી શકાય, બીજી વખતની આ મુલાકાત છે અને તેમાં પણ પીએમ મોદી તેમની સાથે ઉપસ્થિત છે, ચેન્નાઈ પહોંચી ચૂક્યા છે અને મુલાકાત યોજી રહ્યા છે। મહાબલીપુરમ પહોંચી ચૂક્યા છે પીએમ મોદી। જિનપિંગના સ્વાગતમાં ચીની ભાષામાં તેમણે ટ્વીટ પણ કર્યું હતું। જમ્મુ કાશ્મીર પર કડક દલીલો કર્યા બાદ આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચી ચૂક્યા છે। ભારત અને ચીન વચ્ચેની આ વખતે ઇન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમ એટલે મામલ્લપુરમમાં યોજાઈ રહી છે, જ્યારે અહીં પીએમ મોદી શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે। તેમના સ્વાગતમાં પીએમ મોદીએ ચીની ભાષામાં ટ્વીટ કર્યું હતું, તેમનું ઉમળકાભેર વેલકમ કર્યું હતું। આ સમયે અનેક ખાસ મુદ્દા પર વાતચીત થશે। આપને જણાવી દઈએ, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્યારે મુલાકાત કરી રહ્યા છે ભારતની, ત્યારે મહાબલીપુરમ પહોંચી ચૂક્યા છે। એક બાજુ ચીને જમ્મુ કાશ્મીરના મુદ્દા પર કડક પ્રતિક્રિયા પણ આપી છે, ત્યારે ભારત ચીનની વચ્ચે આ બીજી ઇન્ફોર્મલ સમિટ થવા જઈ રહી છે। શી જિનપિંગ જ્યારે પહોંચ્યા ન હતા તે પહેલા જ પીએમ મોદીએ મહાબલીપુરમ પહોંચ્યા હતા અને પીએમ મોદી અહીં પહોંચીને 3 ભાષામાં ટ્વીટ કર્યું હતું અને અહીં આવવાનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। તેઓએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું હતું। જો કે મહાબલીપુરમ માટે તેઓ આવી ચૂક્યા છે અને આગળ વાતચીતના દોર શરૂ થઈ ચૂક્યા છે। અનૌપચારિક વાતચીત બીજી વારની જ્યારે થવા જઈ રહી છે ત્યારે
नरेन्द्र मोदी साथ श्री जिनपिंग की मुलाकात अने चीन नु कश्मीर अंगे बदलायेलू वलण सूचकता आपी जाय छे। चीनना राष्ट्रपति श्री जिनपिंग आज भारत की मुलाकाते छे, महाबलीपुरम में मुलाकात करवा माटे पहुंची चुक्या छे। ज्यारे श्री जिनपिंग भारत की मुलाकाते पहुंचे एटले के ते पहला ज पाकिस्तानना वडाप्रधान पण इमरान खान चीनना प्रवासे गया हता। अने જ્યારે ઇમરાન ખાન ચીનના પ્રવાસે હતા ત્યારે ચીન તરફથી કાશ્મીર મામલે જે નિવેદન આપવામાં આવ્યું હતું તે પાકિસ્તાનને પણ ક્યાં ખુશ કરનારું નહોતું। અને હવે ચીને કહ્યું છે કે કાશ્મીર પર ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સંવાદ માધ્યમથી સમાધાન શોધે। અત્યારે જ્યારે શ્રી જિનપિંગ ભારતની મુલાકાતે છે ત્યારે नरेन्द्र मोदी पण तेमनी साथे उपस्थित छे अने तमाम जग्याओने निर्देश आपी रह्या छे। तमाम जग्याओनी जे रचना छे ते तमाम समझावी रह्या छे, तेमनी साथे तमाम वातो करी रह्या छे। अने आवतीकाले पण तेमनुं जे डेलिगेशन छे ते वातचीत करशे अने वातचीतना दौर आगळ वधारशे। जो के कोई डॉक्यूमेंट्स पर सिग्नेचर नहीं थाय, कोई डॉक्यूमेंट साइन करवामां नहीं आवे। अनौपचारिक अने बीजी मुलाकात श्री जिनपिंग अने वडाप्रधान नरेन्द्र मोदी वच्चे। ज्यारे श्री जिनपिंग भारतनी मुलाकाते छे त्यारे खास ध्यान पण आपवामां आवी रह्युं छे। तेमनो जे काफलो छे ते पण तेमनी साथे छे। श्री जिनपिंगनुं चेन्नई एरपोर्ट पर भव्य स्वागत करायुं। ત્યારબાદ અત્યારે તેમનો જે 6 કલાકનો કાર્યક્રમ છે તેમાં 40 મિનિટ 1-to-1 તેમની મીટિંગ પણ થઈ રહી છે। આજથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે મોદી સાથે અત્યારે મહાબલીપુરમમાં પહોંચી ચૂક્યા છે અને પરંપરાગત વેશમાં પીએમ મોદી અત્યારે હાલ તેમની સાથે ઉપસ્થિત છે અને તમામ વાતચીતના જે દોર છે તેઓ અત્યારે કરી રહ્યા છે। બીજી અનૌપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે ચેન્નઈ પહોંચી ચૂક્યા છે અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મુલાકાતનો કાર્યક્રમ અંદાજિત આજે 6 કલાક જેટલો કહેવામાં આવી રહ્યો છે, 6 કલાક ચાલશે। ભારતીય વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે 40 મિનિટ સુધી 1-to-1 મીટિંગ પણ ચાલશે। જો કે આજે ઇન્ફોર્મલ સમિટ છે તે તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે અને અત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે અને સાથે જ ચીનને પોતાનો દોસ્ત પણ ગણાવી રહ્યા છે। અહીં વડાપ્રધાન મોદી શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે અને ઘણા બધા મુદ્દાઓ જે મહત્વના છે તેના વિશે વાતચીત પણ કરવામાં આવશે। ચીનના રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે, ઇન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં। વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે। તમિલનાડુના મહાબલીપુરમમાં આજે અને આવતીકાલે બંને નેતાઓની મુલાકાત થશે, એટલે કે શુક્રવારે અને શનિવારે। તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસિક મહાબલીપુરમમાં તેઓ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થવા જઈ રહ્યા છે। મહાબલીપુરમ સુધી 5,000 જવાન તૈનાત કરવામાં આવ્યા છે। રસ્તા અને કાર્યક્રમના સ્થળ પર 800 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। ભારતીય નૌસેના અને તટરક્ષક બળે દરિયા કિનારાથી થોડે દૂર યુદ્ધ સબમરીન તૈનાત કર્યું છે। શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલા જ વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચી ગયા છે અને શી જિનપિંગનું સ્વાગત કર્યું છે અને જિનપિંગ પણ તેમની સાથે અત્યારે હાલ મહાબલીપુરમમાં ઉપસ્થિત છે। મોદીએ 3 ભાષામાં ટ્વીટ કર્યું હતું, ચીની, તામિલ અને અંગ્રેજી ભાષામાં ટ્વીટ કરીને પોતે પહોંચ્યા હોવાની ખુશી પણ વ્યક્ત કરી છે અને સાથે જ તેમણે તે જ ખુશી સાથે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત પણ કર્યું હતું।
एरपोर्ट ने फल और फूलों की सजा बाळकोए अनोखू स्वागत कर्यु। आपने जणावी दीए आज वडाप्रधान मोदी चेन्नई एरपोर्ट पर आगमन थयुं त्यारबाद हेलिकॉप्टर द्वारा वडाप्रधान महाबलीपुरम एरपोर्ट पर पहोंच्या हता। चीनी राष्ट्रपति शी जिनपिंग नु पण चेन्नई एरपोर्ट पर आगमन थयुं त्यारबाद तेमनुं स्वागत करवामां आव्युं अने एरपोर्ट पर सुरक्षाना कारणोसर अन्य कोई फ्लाइट उड़ान भरी शकी न हती। चीनी राष्ट्रपति एरपोर्ट थी होटल आईटीसी ग्रांड माटे रवाना थया हता अने थोड़ीवार बाद महाबलीपुरम पण पहोंच्या हता। महाबलीपुरम अत्यारे हाल पहोंच्या छे अर्जुन तपस्यानी स्थळ पंचरथ मलमपुरम शोरेना मंदिरनी मुलाकात अत्यारे हाल लई रह्या छे अने साथे ज आ दरमियान वडाप्रधान मोदी पण तेमनी साथे उपस्थित छे अने तमाम વાતચીતના દોર તેમની સાથે ચાલી રહ્યા છે। જો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલ ભારતના પ્રવાસે છે, મહાબલીપુરમમાં અત્યારે પહોંચ્યા છે। વડાપ્રધાન મોદી અને જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય મુલાકાત જ્યારે થઈ રહી છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા સંભાળતી ટીમ પણ एक अठवाडिया पहला भारत आवीने प्रमुखनी सुरक्षा व्यवस्था साथे संबंधित चकासणी पण करी रही छे अने खास करीने जिनपिंग विदेश यात्रा वखते जे गाड़ी नो उपयोग करे छे ते गाड़ी नियत क्रम मुजब जिनपिंगना विमान मां एमनी साथे ज आवे छे। शस्त्र सज्ज युद्ध टैंक जेवी आ गाड़ी घणी बधी रीते विशिष्ट पण छे। મહાબલીપુરમમાં પહોંચ્યા અને દક્ષિણી પરંપરાગત વસ્ત્રોમાં તેઓ પહોંચ્યા છે। ભારતમાં જે પ્રકારે વડાપ્રધાન સહિતના મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના કમાન્ડો સંભાળે છે, તે જ રીતે ચીનમાં પ્રમુખની સુરક્ષા વ્યવસ્થા સેન્ટ્રલ સિક્યોરિટી બ્યુરો સંભાળે છે। માઓ ઝેડોંગ ચીનના પ્રમુખ હતા ત્યારે 1949માં સેન્ટ્રલ સિક્યોરિટી બ્યુરોની રચના થઈ હતી। આ બ્યુરોના તાલીમબદ્ધ કમાન્ડો દેશમાં અને વિદેશમાં ચીની પ્રમુખની આસપાસ સતત ઘેરાયેલા પણ હોય છે અને સાથે જ તેમની તમામ પ્રકારની વ્યવસ્થાનું ધ્યાન પણ રાખવામાં આવે છે।